नमस्कार, जीटीपीएल अंजलि केबल नेटवर्क पर आप निहाळी रह्या छो जामनगर 89 न्यूज। जामनगर अने जिल्ला भरमां बनेली घटनाओ समाचारना रूपमां। समाचारो शुरू करता पहेला जोई लईए आजना मुख्य समाचारो। जामनगरमां वधु वकरतो रोगचाळो, जीजी होस्पिटलमां स्वाइन फ्लूनो शंकास्पद दर्दी नोंधायो। શહેરના આવાસ કોલોની વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાતા ચકચાર। વાલસુરાથી નવા બંદરનો માર્ગ બિસ્માર્ક, માર્ગ પર બસ મોટા ખાડાઓના કારણે છાસવારે સર્જાતા અકસ્માત। વિગતવાર સમાચારો શરૂ કરતા પહેલા પોલીસ ચોપડે નોંધાયેલી ઘટના પોલીસ પોથીમાં। શહેરમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવાસ કોલોની વિસ્તારમાંથી મંગળવારે બપોરે એક કૂટણખાનું ઝડપાયું છે। આવાસ કોલોની જેવા ભરચક વિસ્તારમાંથી આવી પ્રવૃત્તિઓનો પર્દાફાશ થતા સમગ્ર વિસ્તારમાં આ કિસ્સાએ ચર્ચા જગાવી છે। શહેરમાં ચોરી, જુગાર, દારૂ જેવી પ્રવૃત્તિઓ વધતી જાય છે। અસામાજિક તત્વો દ્વારા શહેરમાં અનેક પ્રકારે આતંક મચાવવામાં આવે છે। મંગળવારે બપોરે શહેરના આવાસ કોલોની ફાટક પાસેથી એમજી ભંડેરી સિટી મામલતદાર દ્વારા બાતમી આપવામાં આવતા પોલીસે રેડ પાડતા કૂટણખાનું ઝડપાયું છે। આ કૂટણખાનાની તમામ સામગ્રી પોલીસે સીઝ કરી આગળની તપાસ હાથ ધરી છે। આ બનાવ બનતા આવાસ કોલોની વિસ્તારમાં ચકચાર જાગી છે। રાજ્યમાં ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે। ગુજરાતભરના રમતવીરોમાં છુપાયેલી પ્રતિભાને શોધી કાઢવા માટે છેલ્લા 4 વર્ષથી મુખ્યમંત્રી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી। તેમાં પણ ખાસ કરીને વિકલાંગ બાળકો માટે રમતગમતની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। તેના અનુસંધાને જામનગરની એકે દોશી મહિલા કોલેજમાં વિકલાંગ બાળકો માટે ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે, જેમાં વિકલાંગ બાળકોએ ગોળા ફેંક, દોડ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। રમશે ગુજરાત, જીતશે ગુજરાતના નારા હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે। તે અંતર્ગત જામનગરમાં પણ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે। ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતના રમતવીરોનો વિકાસ અને વિદ્યાર્થીઓ શારીરિક તંદુરસ્ત બને તેવો રમતગમત વિભાગનો મુખ્ય ઉદ્દેશ છે। ખેલ મહાકુંભમાં ગોળા ફેંક, કબડ્ડી, ખો ખો, 50 મીટર દોડ, 100 મીટર દોડ જેવી અનેક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મંદબુદ્ધિ અને વિકલાંગ બાળકો માટે પણ દોડ, ગોળા ફેંક, થ્રોબોલ જેવી સ્પર્ધાઓ યોજાઈ રહી છે। આ સ્પર્ધામાં જામનગરના ખેલાડીઓ આશ્ચર્યચકિત કરી દે તેવી રીતે રમી રહ્યા છે। તેના કૌશલ્ય અને રમતની સ્પર્ધાને જોઈ કોઈ પણ આફરીન થઈ જાય તેટલા સ્પર્ધકો મેદાનમાં જોવા મળ્યા છે। તો રાજ્યભરમાં યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં જામનગર જિલ્લાના 1.5 લાખ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ શહેરને ચોથા ક્રમાંકે મૂક્યું છે, જેમાં 12 વર્ષથી માંડી 60 વર્ષ સુધીના રમતવીરો ભાગ લઈ રહ્યા છે। ખેલ મહાકુંભ 4 ડિસેમ્બર સુધી ચાલશે। શહેરમાં વોર્ડ વાઇઝ સ્પર્ધાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે છેલ્લા થોડા વર્ષોથી વિદ્યાર્થીઓ બાળકોમાં ખેલ પ્રત્યેની રસ રૂચિમાં વધારો થયો છે અને નિયમિત શાળા કોલેજોમાં રમતો રમાતી થઈ છે। જોઈએ જામનગર જિલ્લો કેટલા મેડલો પ્રાપ્ત કરશે। પ્રોફેસર જેબી સુરેજા, એક દોશી મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપું છું હું, અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર તરીકે સ્પેશિયલ ઓલિમ્પિકમાં સેવા આપું છું। આજ ખેલ મહાકુંભમાં મંદબુદ્ધિના બાળકો સ્પેશિયલ એથ્લેટને શરૂ કરી છે સ્પર્ધા, અને ખૂબ ઉત્સાહથી બધા બાળકો ભાગ લઈ રહ્યા છે। 100 મીટર દોડ, 50 મીટર દોડ, 200 મીટર દોડ,
સોફ્ટબોલ થ્રો અને ગોળાફેંક એટલી સ્પર્ધા આજરોજ રમાઈ રહી છે, આપ જોઈ રહ્યા છો. અને ખૂબ જ ઉત્સાહથી બધા છોકરાઓ ચેમ્પિયન થવા માટે થનગણી રહ્યા છે અને દોડી રહ્યા છે અને ભાગ લઈ રહ્યા છે સ્પર્ધામાં. આ સ્પર્ધામાં આ બાળકો અને કોઈ સ્વાર્થ નથી હોતો, કોઈ ચેમ્પિયન થવા માટે નથી આવતા, પણ એ બસ ભાગ લઈ અને ખુશ થવા માટે જ આવે છે અને સ્વાર્થ નથી હોતો. જે નોર્મલ બાળકોને સ્વાર્થ હોય છે પોતાનો, જ્યારે આ બાળકોને કોઈ સ્વાર્થ નથી હોતો, નિઃસ્વાર્થ ભાવે ભાગ લઈ અને ખૂબ જ સારી રીતે રમે છે અને મોજ કરે છે. જામનગરમાં મધ્યપ્રદેશના કમલ કિશોરજીની કથાનો પ્રારંભ થયો છે. શ્રીમદ ભાગવત સપ્તાહને સાંભળવા શહેરના હજારો ભાવિકો ઉમટી પડ્યા છે. કથા મંડપમાં જાણે ભક્તિનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આ તકે કમલ કિશોરજીએ પોતાની વાણી દ્વારા શાસ્ત્ર અને શબ્દનો આદર કરવા શ્રોતાઓને જણાવ્યું હતું. તેમણે શ્રોતાઓને જીવનમાં આપત્તિઓથી બચવાના રસ્તા સહિતનું જ્ઞાન પીરસ્યું હતું અને જીવનમાં ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. ગૌભક્ત કમલ કિશોરજીના વ્યાસાસને પ્રણામી હાઈસ્કૂલના મેદાનમાં યોજાઈ રહેલી કથામાં સમગ્ર જિલ્લાભરના ભક્તો ભાગ લઈ રહ્યા છે, જેમાં કમલ કિશોરજી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવે છે, જેમાં તેઓએ શ્રોતાઓને જણાવ્યું હતું કે શાસ્ત્ર અને શબ્દને આપવાથી અંતઃકરણ રચનાત્મક ભાવ ઉદ્ભવે છે. ઉપરાંત આ જ્ઞાન યજ્ઞમાં જીવનના મૂલ્યો, સફળતા, રોજબરોજ જીવનમાં સત્સંગ, પુરુષાર્થ, સાત્વિકતા, આપત્તિ નિવારણ, વ્યવહારુ અભિગમ સહિતના મુદ્દાઓ સૂચવ્યા હતા. શાસ્ત્રોક્ત મહત્વની સાથે જ તેમણે ઘરમાં નિયમિત પૂજા પાઠ સત્સંગ કરવાનું કહ્યું હતું, તેમજ ઘરના સભ્યોએ સામૂહિક ભજન કીર્તન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. જીવનમાં કામ, ક્રોધ, મોહ, માયા, વાણી, ભોજન અને શારીરિક આવેગો પર નિયંત્રણ રાખવા જણાવ્યું હતું. જે નિયમિત પરમાત્માના સત્સંગથી કેળવાય છે, આવી ઉપદેશાત્મક વાણી સાંભળી કથા મંડપમાં ઉપસ્થિત શ્રોતાઓ એકાકાર થઈ ગયા હતા. દ્વારકાધીશ ભાગવત સેવા સમિતિ આપ સભી જામનગરવાસીઓ કા હાર્દિક સ્વાગત કરતી હે. ઓર કલ પહેલે દિન કથા કે પાંડાલ કો આપ લોગોને भर दिया है, उसके लिए जामनगर की जनता का बहुत बहुत धन्यवाद. कथा और अपने ऐतिहासिक मोड़ पे जा रही है. कथा का रसप्राण 193 गौशालाओं के संचालक महान गोभक्त पंडित कमल किशोर जी नागर के द्वारा हो रहा है. सभी जामनगर वासियों से नम्र निवेदन है कि साधो दिन कथा का लाभ अवश्य लेवे, पधारे, धन्यवाद. દિવાળી બાદ બટેકાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. બટેકાના ભાવ વધારાથી ગૃહિણીઓમાં દેખારો મચી ગયો છે. બટાટાના ભાવમાં એકાએક 10 થી રૂપિયા 15નો વધારો થઈ જતા રોજબરોજના વપરાશમાં બટેકાનું લેવાનું ગૃહિણીઓ માટે વિચારવું પડે એવું થઈ ગયું છે. હજુ નવા બટેકા માર્કેટમાં જોવા મળ્યા નથી અને નવા બટેટા બજારમાં આવતા લગભગ 1 મહિનો જેટલો સમય લાગશે. આ વર્ષે બટેકાના કોલ્ડ સ્ટોરેજમાં પણ બટેટાની ખાધ જોવા મળી રહી છે. આ વર્ષે ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને ખૂબ જ નુકસાન થયું છે. આથી આ વર્ષે બટેકાના ઉત્પાદનને માઠી અસર પહોંચી છે, તો શાકભાજીના ભાવોમાં પણ આસમાની વધારો થયો છે. આથી બટેકાનો વપરાશ વધતા બટેકાનો સ્ટોક ઘટવા લાગ્યો છે. વર્ષ 2012ની સરખામણીમાં 2.50 કરોડ બટેકાની ઉપજ હતી, જ્યારે વર્ષ 2013માં 2.3 લાખની જ બટેકાની ઉપજ થઈ છે. આ વર્ષે બટેકામાં 10% સ્ટોરેજમાં પણ ઘટાડો નોંધાયો છે, જેથી બટેકાના ભાવમાં વધારો તોડાઈ રહ્યો છે. જામનગર નજીક વાલસુરાથી નવા બંદરનો માર્ગ છેલ્લા 6 મહિનાથી જર્જરિત થઈ ગયો છે. આ માર્ગ પર મસમોટા ગાબડા પડતા છાસવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે, છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રાચતા ભારે રોષ ફેલાયો છે. આ વિસ્તાર માર્ગની તાકીદે મરામત કરાવવા લોકોની માંગણી ઉઠી છે. શહેરમાં વાલસુરાથી નવા બંદરનો માર્ગ ગાડા માર્ગમાં ફેરવાઈ જતા 1.5 થી 2 ફૂટના ગાબડા પડી ગયા છે. આ માર્ગ પરથી ભારે વાહનો પસાર થતા દિન પ્રતિદિન માર્ગ જર્જરિત બની રહ્યો છે, જેના કારણે છાસવારે અકસ્માત સર્જાતા રહે છે. આ રોડ 2 વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યો હતો, છતાં ટૂંકા ગાળામાં રોડ જર્જરિત થઈ જતા આ રોડના કામ અંગે પણ સવાલો ઉઠ્યા છે. આ સમસ્યા અંગે સંબંધિત તંત્ર વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરે છે અને આ માર્ગ પર બેડેશ્વરથી વાલસુરા સુધી એક પણ થાંભલામાં લાઇટ નથી, જેના કારણે રાત્રિના વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. આથી આ માર્ગમાં અકસ્માતો સર્જાતા રહે છે.
આ માર્ગની તાકીદે મરામત કામગીરી કરવાની માંગણી ઉઠી છે. અહીં જોડિયા ભૂંગા નજીક આવેલા બેડીપોર્ટના ઢીંચડા જતા રસ્તા પર સ્પીડ બ્રેકર કાઢી નાખવાથી પણ અકસ્માત સર્જાવાનો ભય ઊભો થયો છે. શિયાળામાં દર વર્ષે સ્વાઇન ફ્લુ કાળો કેર વરસાવે છે. ગત વર્ષે સ્વાઇન ફ્લુના કારણે શહેરમાં 15 મોત નિપજ્યા હતા. આ વર્ષે સમગ્ર શહેરે ડેન્ગ્યુને ભરડામાં લીધું છે. ત્યારે જીજી હોસ્પિટલના સ્વાઇન ફ્લુ વોર્ડમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા દાખલ કરવામાં સારવાર હેઠળ લેવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવી દીધો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં શિયાળાની શરૂઆત થતાં જ સ્વાઇન ફ્લૂનો એક કેસ નોંધાયો છે. એરફોર્સ વિસ્તારમાં કડિયા કામ કરતા મુકેશ રામલાલ નામના 21 વર્ષીય યુવાનને તાવ શરદી અને ઉધરસ થતાં તેમને જીજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. દર્દીના બ્લડ કફ યુરિનના નમૂના તાત્કાલિક રાજકોટની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ કેસ સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો છે. જામનગર જિલ્લામાં લુખાવોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. મીઠાપુરના યુવાનની અજાણ્યા શખ્સોએ દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે. આ બનાવથી સમગ્ર મીઠાપુર પંથકમાં ચકચાર જાગી છે. મીઠાપુરના રહેવાસી લખુભા ભીખુભા નામના 25 વર્ષના યુવાનનું અજાણ્યા શખ્સો દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બનાવે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે. શહેર જિલ્લામાં હત્યા મારામારી લૂંટ જેવા કિસ્સામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. અસામાજિક તત્વોની આ પ્રવૃત્તિ ફૂલી ફાલી રહી છે. આથી પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓ અટકાવવાની આવશ્યકતા જણાઈ રહી છે. શહેરની સરકારી અને ખાનગી શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં જિલ્લાભરની તમામ શાળાઓના બાળકોનું આરોગ્ય જળવાઈ રહે તેવા આશયથી મેયર દ્વારા આ કાર્યક્રમ હાથ ધરાયો છે. આ આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંદાજિત 1.30 લાખ બાળકોની ચકાસણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ખાનગી તેમજ સરકારી શાળાના શિક્ષકો, આચાર્યો, કર્મચારીઓ ઉપસ્થિત રહી આયોજનમાં સહભાગી બની રહ્યા હતા, જેમાં કુલ 303 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તથા ખાનગી શાળાના અંદાજિત 1,11,000 જેટલા બાળકોની આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ આયોજવામાં આવી રહ્યો છે. જિલ્લાની 297 આંગણવાડીના અંદાજિત 19,000 બાળકો મળી કુલ 1,30,000 બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે, જેના મુખ્ય ઉદ્દેશ ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવી ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય પ્રદાન કરવાનો છે. જામનગર 8 9 ન્યૂઝમાં હવે લઈશું એક નાનકડો વિરામ. જોતા રહેશો જામનગર 8 9 ન્યૂઝ.